वडोदरा पादरा तालुका गामेठा गा फरी एक वक्त जातिवाद झेर फैलायू है। मात्र 10 दिवस में जातिवाद की बीजी घटना प्रकाश में आई है। गामेठा गाम में सामान्य बाबत में बे समुदाय लोग वच्चे तकरार थी गई और माहौल तंग बनी गयो। आ गाम में दलित समाज की महिला ने आधेड़े अपमानजनक शब्दों बोलता मामलो बिचक्यो हतो, जेथी बन्ने समुदाय आगेवानोए विवाद और घर्षण नो अंत लावा एक बैठक बोलावी हती। पादरा तालुकाना गामेठा गामे सामान्य बाबते बे समुदायों वच्चे थयेल घर्षण बाद क्षत्रिय समाज आगेवानो अने गामना अन्य जे आगेवानो छे तेओ जिला पोलीस वडानी कचेरी खाते रजूआत माटे पहोंच्या हता। अने जे वारंवार एक ज प्रकारनी घटनाओ बने छे अने तेमां जे अराजक तत्वो बहारना तत्वो आवशे तेओनी सामे अंकुश मूकवा अने कायदेसरना पगला लेवा माटे मांग करी छे। आपनी साथे स्थानिक जे आगेवान छे तेओनी साथे वात करीशुं। क्या मुद्दे तमे रजूआत करवा माटे आव्या अने शुं चर्चा थई? साहेबने रजूआत करी के काले पोलीसनी હાજરીમાં 100-150 દલિત સમાજનું ટોળું આ સામાજિક રીતે જે ભેગો થયો એમની સાથે અમને કોઈ વાંધો નથી થાય, પણ પંચાયતની કચેરીની બાનમાં લઈ પોલીસની હાજરીમાં પંચાયતના મહિલાના પતિને અને પંચાયતના બોડીના સભ્યોને બોલાવવામાં આવ્યા। ત્યાં આગળ પોલીસનો હુરિયો બોલાવવામાં આવ્યો। ગામ વિશે અને ગામના લોકો વિશે અપમાનજનક શબ્દો કહેવામાં આવ્યા, અમે મૂંગા મોડા બધા સહન કરી લીધા, અને તે છતાંય પછી આ લોકોનો આવો દર વખતે ખોટી ખોટું કર્યા કરે છે અને ગામમાં ઉશ્કેરણીજનક બહારના તત્વો આવીને કરે છે, એટલે સામે સાહેબને રજૂઆત કરવા કે આવા બહારના તત્વો આવી અને ગામમાં ઉશ્કેરણીજનક કરીને શાંતિ સૌહાર્દનું જે વાતાવરણ છે એ બગાડે નહીં। આઝાદીથી અત્યાર સુધીમાં અમારા ગામમાં જાતિ વિશે કોઈ કેસ બન્યો નથી અને આ ખોટું આવી રીતે આવીને બહારના તત્વો જે ચડાવીને કરે છે, તમે ગામના કોઈપણ વ્યક્તિનું નિવેદન કે એમના દલિત સમાજનું લો કે ભાઈ ગામનો કોઈ વ્યક્તિ તમારા વનકરવાસમાં આવીને દલિત સમાજમાં આવીને તમને કોઈને ગાળ દીધી, કોઈને માર્યો, કોઈએ કશું કર્યું હોય તો તમે પૂછી શકો છો, એટલે અમે એવી રજૂઆત કરવા આવ્યા। સાહેબ અમને ધ્યાનથી સાંભળ્યા અને પોલીસ પ્રોટેક્શનની અમને ખાતરી આપી છે કે ભાઈ એ લોકો બહારના આવા આવીને અમારી પર હુમલો ના કરે, તમારા હુમલો ના કરે, અમારા ગામના લોકો સલામત રહે એના માટે અમને સાથે તમે ખાતરી આપો। સાહેબે ખાતરી આપી છે અને અમને પૂરું પોલીસ આપવાની ખાતરી તો આપી છે, બીજું શું કીધું છે જિલ્લા પોલીસ વડાએ? સાહેબે એવું કીધું છે કે અમે રૂબરૂ આવીને આ જે કંઈ પ્રશ્ન વહેલો હોય બને અને જે કંઈ પ્રશ્નોનું સમાધાન થાય એ રીતે અમે પ્રયત્ન કર્યો। સાહેબે અમને સાંભળ્યા મસ્ત, એમ આટલું બધું કીધું સાહેબે, એમ કે તમે થોડું શાંતિ મારી જાઓ, એમ કે તમે તારા પોઝિટિવ વિચારવાળા છો, બધા ભણેલા ગણેલા છે, શૈક્ષણિક માણસો છો, એટલે અમારી વાત એને સાંભળો, એમ કે તમે થોડા શાંત મારી જાઓ, અમે બધા આવીશું, આજે એસપી સાહેબ આવ્યા છે, ડીવાયએસપી સાહેબ, અને બધું એમને પણ રજૂઆત કરશે અને મને પણ। અને પછી મેં કીધું કે સર આ બધી વાત છોડો, પણ જે બહારના માણસો એમને ઉશ્કેરા બધા ને ઇવન 31 માણસો છે એમના સમાજના દલિત સમાજના 31 માણસો છે આખા ગામમાં, અને એ અમારા જોડે અમારા મિત્રો તરીકે અમે રાખીશું અને એમની સાથે અમે સમાધાન કર્યું, બહારના માણસો ના આવી શકે એવો પ્રયત્ન કરો અમારો એ છે, અને પછી 31 જણ તો કંઈ બહાર જવાના નહીં, ગામેઠાના જ છે। પછી અત્યાર સુધી બંને સમુદાયના લોકો સાથે સુમેરભર્યો માહોલ હતો, એકબીજાના પ્રસંગમાં અવરજવર પણ હતી અને એકબીજાના તમામ પ્રસંગોની હાજરી પણ આપતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસ સુધી બહારના તત્વોના ઇશારે જે શાંતિ દોડવાનો પ્રયાસ ગામેઠા ગામમાં થઈ રહ્યો છે તે અંગે રજૂઆત કરવા માટે લોકો પહોંચ્યા હતા। સાથે જ જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા ગઈકાલથી જ શાંતિ અને સુમેરભર્યો માહોલ સર્જાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। આજે પણ શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે, પરંતુ જોવાનું હવે એ છે કે બહારથી આવતા તત્વો ઉપર ક્યારે અંકુશ મૂકવામાં આવશે કે જેથી ગામના સુમેરભર્યા વાતાવરણને દોડવામાં આવે છે। કેમેરામેન નિકી સોની સાથે યુનુસ ગાઝી, ટીવી 9 વડોદરા।